આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું છું આપની સાથે માનસરો. તો જાફરાબાદ ખાતે સદભાવના બેઠક યોજવામાં આવી. સામાજિક સદભાવના સમિતિ જાફરાબાદ તાલુકો સામાજિક સદભાવના બેઠકનું આયોજન બ્રહ્મ સમાજની વાડી ખાતે કરવામાં આવ્યું. આ બેઠકમાં જાફરાબાદ શહેરના હિન્દુ સંગઠનના તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા. વિવિધતામાં એકતા હિન્દુ કી યહી વિશેષતા આ મંત્રને સાર્થક કરવા તથા આપના ભારત દેશને પરમ વૈભવશાળી બનાવવા આપ જેવા અસંખ્ય લોકો નિસ્વાર્થ ભાવે સતત પ્રયત્ન કરી રહ્યા છો. આ કાર્યની પ્રેરણા બીજા કાર્યકર્તાઓને મળે તે તથા બધા જ સાથે મળીને આ કાર્યોને સામૂહિક રીતે કરવા, વિચારોની આપલે કરવા તથા સમૂહ ચિંતન કરવા જાફરાબાદ તાલુકાની સામાજિક સદભાવ બેઠકનું આયોજન કરવામાં આવ્યું. આજે જાફરાબાદ ખાતે સામાજિક સદભાવની એક બેઠકનું આયોજન સામાજિક સદભાવ સમિતિ દ્વારા થયું હતું, જેની અંદર સમજ બ્રહ્મ સમાજની વાડી અમને શ્રી એમના પ્રમુખ શ્રી જયેશભાઈ તરફથી આ કાર્ય માટે આપવામાં આવી હતી. અત્યારે જાફરાબાદની અંદર લગભગ 26 જ્ઞાતિ અને 30 જ્ઞાતિને નિમંત્રણ મોકલ્યું હતું અને આજે તેમાંથી લગભગ 50% ઉપર એટલે 15-16 જ્ઞાતિની હાજરી રહી, જેની અંદર હિન્દુ સમાજના પ્રશ્નોની ચર્ચા કરવા માટે, પર્યાવરણને બચાવવા માટે, કિશોરીના પ્રશિક્ષણ માટે, આપણા હિન્દુ સમાજ કૌટુંબિક સંસ્કારો માટેને બધી વાતચીતની આપણે થઈ. આ કાર્યક્રમની અંદર સમગ્ર હિન્દુ સમાજના દરેક જ્ઞાતિના પ્રમુખશ્રીઓ, મંત્રીશ્રીઓ, અગ્રણીશ્રીઓ હાજર રહ્યા અને પોતપોતાના જ્ઞાતિમાં થતા કાર્યોની પણ ચર્ચા થઈ અને આવનારા સમયમાં જે આપણે હિન્દુ સમાજને સંગઠિત કરવા માટેના કાર્યક્રમ કરવાના છે એની પણ ચર્ચા થઈ. આ કાર્યક્રમ સફળ બનાવવા માટે જાફરાબાદના સામાજિક સદભાવ સંયોજકભાઈ નરેશભાઈ ગોસ્વામી તથા અમારા નગર તાલુકાના કાર્યવાહ ભાઈ શ્રી કમલેશભાઈ બારૈયા તથા સમજ બ્રહ્મ સમાજની કારોબારી સમિતિના સભ્યો અગ્રણીએ ખૂબ મહેનત ઉઠાવી અને આ કાર્યક્રમની અંદર સામાજિક સદભાવના કાર્યક્રમમાં સંબોધન આપવા માટે અમરેલીથી ભાવનગર વિભાગના અમારા વ્યવસ્થા પ્રમુખ શ્રી જતીનભાઈ વ્યાસ આવેલા, એમણે પણ ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું અને જાફરાબાદની અંદર હિન્દુત્વનો ધ્વજ ફરી પાછો પ્રેરિત થાય અને હિન્દુ સમાજને ખૂબ જ આગળ પ્રગતિ થાય એ માટેની વાત કરી.